જય હિન્દ વંદે માત્ર યુટ્યુબ ચેનલ અંદર આજે આપણે સામાન્ય વિજ્ઞાન વિશે ટોપ બસો પ્રશ્ન ટોપ બસો પ્રશ્ન જોવાના છીએ જે આપણે આવનારી દરેક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે બીજી વસ્તુ કે આ રિવિઝન ટાઈપ ના બધા એટલે આપણે ફટોફટ જશું ઓકે જો ચેનલ પર નવા આવો સબસ્ક્રાઇબ કરો પોતાના જેટલા પણ મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તેમના જોડે આ ચેનલને અવશ્ય શેર કરો કારણ કે આપણે ટૂંક સમયની અંદર કોન્સ્ટેબલનો એમસી ક્યુ સ્વરૂપે સંપૂર્ણ લાઈવ કોર્ષ લાવવા જઈ રહ્યા છીએ બે થી ત્રણ દિવસમાં લાઈવ કોર્ષ ચાલુ થઈ જશે ડેલી રાતના સાડા આઠ વાગે આ લાઈવ કોર્ષ હશે સંપૂર્ણ કોન્સ્ટેબલ

નું નીચેનામાંથી કયું કારણ છે કે ભાઈ ડાયાબિટીસનું કારણ શું છે નીચેનામાંથી તો જુઓ શરીરમાં ઇન્સ્યુલિનનું ઓછું પ્રમાણ અને શરીરમાં ઇન્સ્યુલિનનું વધુ પ્રમાણ આ બંને કારણ છે આ બંને કારણના કારણથી ડાયાબિટીસ થતો હોય છે તેથી આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ અને બી બંને એટલે કે એ બી બંને ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ રાત્રે આકાશમાં અંધારું થવાનું કારણ શું છે રાત્રે જે આકાશમાં જે અંધારું થવાનું કારણ છે પૃથ્વીનું પોતાની ધરી પર પરિભ્રમણ પૃથ્વીનું પોતાની ધરી પર પરિભ્રમણ ઓપ્શન ડી રાઈટ આન્સર થશે ઓકે મિત્રો એક કોઈક પ્રશ્ન આઈએમપી સિલેક્ટિવ છે એટલા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સૂર્ય થી નજીક થી દૂરના ક્રમમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે અહીં આપણે ઓપ્શન નથી આપ્યા પરંતુ ડાયરેક્ટ સાચો જવાબ આપી દીધો છે તો સૂર્ય થી નજીકથી દૂરના ક્રમનો સાચો ક્રમ આ મુજબ છે એટલે કે સૌપ્રથમ બુધ શુક્ર પૃથ્વી ગુરુ શનિ તો તો આ ક્રમ સાચો થશે ઓકે ખાસે યાદ રાખી લેશું નેક્સ્ટ ક્વેશન જોઈએ સિક્કલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે તો આનુવંશિકતાના કારણે આનુવંશિકતાના કારણે સિકલ સેલ સિક્કલ સેલ એનિમિયા નામનો રોગ થાય છે ઓકે તમે કહેશો કે આ સહેલા પ્રશ્નો છે તો આગળ જો આગળ જોતા જશો જોવા પ્રશ્નો લાલ અને લીલો રંગને મેળવતા કયો રંગ બને છે તો આમાં લાલ અને લીલો રંગને મેળવતા પીળો રંગ પણ બનશે અને કથાઈ રંગ પણ બનશે આ બંને જવાબ સાચા થશે નેક્સ્ટ ક્વેશ્ચન અનુશક્તિનો સ્ત્રોત નીચેનામાંથી કયો છે યુરેનિયમ ક્વેશ્ચન જો લોલકને જો લોલકને ચંદ્ર ઉપર લઈ જવામાં આવે તો તેનો એક ડોલરનો સમય ડોલન છે શું છે ડોલન તો તેના એક ડોલરનો સમય વધી જશે નેક્સ્ટ ક્વેશ્ચન રિએક્ટર માપક્રમ શું માપે છે એ માપે છે ભૂકંપની તીવ્રતા નેક્સ્ટ ક્વેશ્ચન સૌથી વધુ સખત ખનીજ કઈ છે નેક્સ્ટ છે સૂર્યના પાર જાંબલી કિરણોને શોષી લેનાર વાયુ કયો છે તો એ છે ઓઝોન કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાય છે તો હાઇગ્રોમીટર થી નેક્સ્ટ ક્વેશ્ચન પાણીની ઘનતા સૌથી વધુ ક્યારે હોય છે તો ચાર નેક્સ્ટ ક્વેશ્ચન શુદ્ધ પાણીના નું પ્રમાણ કેટલું હોય છે સાત હાઇડ્રોજનને સળગાવવાથી શું બનશે તો જો હાઇડ્રોજનને સળગાવાથી તેનું પાણી બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન કૃત્રિમ વરસાદ માટે શાનો ઉપયોગ થાય છે કૃત્રિમ વરસાદ માટે સોડિયમ આયોડેજનો ઉપયોગ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન લાફિંગ ગેસ તરીકે કયો વાયુ ઓળખાય છે તો લાફિંગ ગેસ તરીકે નાઇટ્રસ ઓક્સાઇડ ઓળખાય છે કયા રોગ કારણથી કમરો થાય છે તો હિપેટાઇટિસ गोबर ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે તો તેમાં મુખ્યત્વે કયો હોય તો કે મિથેન હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન છે મનુષ્યમાં પાચનની શરૂઆત ક્યાંથી થાય છે મુખથી સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે મિત્રો આ વાક્ય તો આપ બધા પ્રશ્નો પૂછાયેલા છે એટલા માટે આપણે ફટાફટ જઈશું બરોબર છે જે પ્રશ્ન પૂછાયેલા નથી તેની અંદર આપણે તેની અંદર આપણે થોડુંક ડિટેલમાં જોશું તો આ તો બધા સિમ્પલ ક્વેશ્ચન છે થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે તો તેમાં પારો પાણીના અણુનું રાસાયણિક સૂત્ર જણાવો તો તે છે H two O પેન્સિલમાં શું વપરાય છે પેન્સિલમાં વપરાય છે 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 સૌથી સખત પદાર્થ કયો તો એ હીરો કયા બ્લડ ગ્રુપ વાળા બ્લડ ગ્રુપ ઓ વાળા વ્યક્તિને સાર્વજનિક દાતા કહેવામાં આવે છે કારણ કે જે પણ વ્યક્તિનું બ્લડ ગ્રુપ ઓ હોય તે દરેક વ્યક્તિને પોતાનું રુધિર આપી શકે છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આ બધા ક્વેશ્ચન જવાબ તમને આવડતા હશે એટલે આપણે સ્કીપ કરીએ છીએ ચાલો આગળનો પ્રશ્ન છે આ તો આપણે જોયા સિમ્પલ પ્રશ્નો જેના જવાબ તો મને આવડતા હશે ઓકે પરંતુ હવે આપણે અસલી પ્રશ્નો જોવાના છીએ તો ચાલો ક્વેશ્ચન નંબર વન છે વિદ્યુત પ્રવાહ મેળવવા માટે શેનું વહન જરૂરી છે તો વિદ્યુત ભારનું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અલ્ટ્રાસોનિક વેલ્ડિંગમાં ઉપયોગમાં લેવાતી ન્યૂનતમ આવૃત્તિ શું છે તો એ છે વીસ એટલે છે વીસ નેક્સ્ટ ક્વેશ્ચન કુદરતી બર્તન એટલે કુદરતી બર્તન એટલે કુદરતમાંથી મળતી જે કુદરતમાંથી મળે તેને કુદરતી બર્તન કહેવાય સિમ્પલ ક્વેશ્ચન છે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વધુ પાવર રેટ વાળા ઉપકરણોમાં કેટલા એમ્પીયરની લાઇન જોડવામાં આવે છે તો તેની અંદર 15 એમ્પીયર વાળી લાઇન જોડવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયો વિકલ્પ પાવરનો એકમ નથી નીચેના માંથી કયો એકમ જે પાવરનો એકમ નથી તો એ એ છે વોટ વોટ પાવરનો એકમ નથી નેક્સ્ટ ક્વેશ્ચન પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને ખાલી જગ્યા કહે છે પૃથ્વી અને સૂર્યના વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેના અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે એટલે કે એક એયુ એયુ નું પૂરું નામ થશે એસ્ટ્રોનોમિકલ યુનિટ છે લાલ રંગની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતા કેટલા છે આ પારશેકી દબાણ નો એકમ નથી નેક્સ્ટ ક્વેશ્ચન કાચના સરિયાને રેશમના કાપડ સાથે ઘસતા કાચના સરિયા પર કેટલો વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે વેગનો નીચેનામાંથી કઈ મૂળભૂત રાશિ નથી જે મૂળભૂત સાત રાશિઓ છે તેમાંથી નીચેનામાંથી માંથી કઈ રાશિનો સમાવેશ થતો નથી તો લંબાઈનો થાય છે લંબાઈનો થાય છે પણ

ભારતીય અવકાશ સંશોધનના પિતા ગણવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન બરફનું ગલનબિંદુ ખાલી જગ્યા છે બરફનું જે ગલનબિંદુ હોય છે તે જીરોસ્ટેશિસ હોય છે ફોબોસ અને ડીમોસ ફોબોસ અને ડીમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે તો આ બંને જે ઉપગ્રહો છે આ બંને ઉપગ્રહો મંગળ ગ્રહના છે ઓકે ખાસ યાદ રાખશું નેક્સ્ટ ક્વેશ્ચન છે સૂકી હવામાં શૂન્ય ડિગ્રી તાપમાને અવાજની ગતિ જણાવો સૂકી હવામાં શૂન્ય ડિગ્રી તાપમાને હવાની જે અવાજની જે ગતિ હોય છે મિત્રો તે હોય છે એક હજાર સત્યાસી ફૂટ પ્રતિ સેકન્ડ ઓપ્શન સી રાઈટ આન્સફર થશે એક હજાર સત્યાસી ફૂટ પ્રતિ સેકન્ડ સમતલ અળીસાની કેન્દ્ર લંબાઈ કેટલી હોય છે તો અનંત હોય છે શું હોય છે અનંત હોય છે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત હોય છે મોસ્ટ ટાઇમ બી ક્વેશ્ચન ચાલો વિદ્યુત પ્રેરણનો સિદ્ધાંત કોણે આપ્યો સિમ્પલ ક્વેશ્ચન એ આપ્યો હતો ફેરાડે પ્રકાશનું પ્રકીરણ નીચેનામાંથી કઈ બાબતો પર આધાર રાખે છે કે પ્રકાશનું જે પ્રકીરણ છે તે પ્રકીરણ કરતા કરવાનો ભણીમાત અને પ્રકાશના રંગ પર આધાર રાખે છે તો ઓપ્શન A અને B બંને રાઈટ આન્સર થશે ઓકે ભૂસ્થિર ઉપગ્રહોનું પૃથ્વીની સપાટીથી અંતર કેટલા કિમી છે તો તે છે પાંત્રીસ હજાર સાતસો છ્યાશી ઓપ્શન સી રાઈટ આન્સર થશે ડીસી જનરેટર ખાલી જગ્યાના સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે તો તે કરે છે ફેરાડે ઇલેક્ટ્રોમેગ્નેટિક અનુસાર વીજ પ્રવાહનો મૂળભૂત એસઆઈ એકમ ખાલી જગ્યા છે એમ્પિયર ઇલેક્ટ્રો ઇલેક્ટ્રોલાઇટ ની સ્પેસિફિક ગ્રેવિટી સેના દ્વારા માપી શકાય છે તો તે માપી શકાય છે હાઇડ્રોમીટર દ્વારા ત્યાર બાદ નો ક્વેશ્ચન છે ડીવેટ વાળા સ્તવમાં કેરોસન નીચેનામાંથી પ્રવાહીના કયા ગુણધર્મના કારણે ડીવેટમાં ઉપર ચડે છે મસ્ત ક્વેશ્ચન છે પૂછાય એવો પ્રશ્ન છે તો તેનું કારણ જણાવવાનું છે તો કેસક્સ કેસક્સના કારણે કયો પદાર્થ ગજિયા ચુંબકથી આકર્ષતો નથી પિત્તળ લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે કોપર સલ્ફેટમાંથી નેક્સ્ટ ક્વેશ્ચન કઈ દિશામાં આવતો પ્રકાશ વધુ સ્થિર અને અસરકારક હોય છે ઉત્તર દિશા મો દ્વારા માપવામાં આવતું શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે છાપી નાખો બુક અંદર જે મો દ્વારા માપવામાં આવતું શરીરનું જે તાપમાન હોય છે તે કેટલું હોય છે તે હોય છે સત્તાણુ થી નવ્વાણું સત્તાણુ થી નવ્વાણું અંશ ફેનર હીટ ઓપ્શન સી રાઈટ આન્સર થશે નેક્સ્ટ ક્વેશ્ચન દરિયાની સપાટીએ હવામાં ધ્વનિનો વેગ ખાલી જગ્યા ફૂટ પ્રતિ સેકન્ડ અગિયારસો અણુ વિદ્યુત મથક માં ઉત્પાદિત થતી રાખ સાનું ઉદાહરણ છે તે હોય છે માઇનસ ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાન બુધ ગ્રહ ને કેટલા ઉપગ્રહ છે બુધ ગ્રહ છે તેને એક પણ ઉપગ્રહ નથી એટલે કે શૂન્ય સાપેક્ષ વાદનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો સાપેક્ષ વાદનો સિદ્ધાંત કોણે આપ્યો હતો એ આપ્યો હતો આઈન્સ્ટાઈને નેક્સ્ટ ક્વેશ્ચન શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે જે શુદ્ધ પાણી છે તે વિદ્યુત માટે અવાહક તરીકે વર્તે છે સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા કેટલું હોય છે હોય છે 1 મેઘધનુષની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ભાગ ભજવતી નથી આપેલ શબ્દમાંથી જુડો પદતો શબ્દ શોધો આમાંથી જે એક્સરે શબ્દ છે તે જુડો પડતો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો કૃત્રિમ ઉપગ્રહ નથી

આપેલ તમામ પરિબરો પરમાણુ નો સૌથી હલકો ભાગ કયો છે તે છે ઇલેક્ટ્રોન કયો છે ઇલેક્ટ્રોન નેક્સ્ટ ક્વેશ્ચન થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે સંકળાયેલ રાશિ નથી તો જે અંતર છે વિદ્યુત સાથે સંકળાયેલ રાશિ નથી ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન વાહકનો અવરોધ કેવો હોવો જોઈએ

પ્રતિ સેમી ઇંચ માંથી કયા પદાર્થ પ્રવાહી સ્વરૂપ નથી ચુંબકીય ક્ષેત્રની હાજરી કયા સાધન વડે જાણી શકાય છે ચુંબકીય ક્ષેત્રની હાજરી સેના વડે એટલે કે કયા સાધન વડે જાણી શકાય છે ચુંબકીય સોય વડે next question જેટ વિમાનમાં બળતણ તરીકે શું વપરાય છે આ સાઈ પી પ્રશ્ન બનશે કે જેટ વિમાનમાં બળતણ તરીકે અતિશુદ્ધ કેરોસીન વાપરવામાં આવે છે માનવીની આંખની જોવાની મહત્તમ ક્ષમતા કેટલી છે તો તે છે 10000 સોરી 10 નેનોમીટર 10 માઇક્રોમીટર નહીં સોરી એટલે કે આનો અંદાજે 10000 નેનોમીટર થશે નેક્સ્ટ ક્વેશ્ચન મંગળ ગ્રહ ઉપર યાન મોકલવામાં ભારત દેશનો એશિયામાં કેટલામો ક્રમ આવે છે પ્રથમ ઓકે આગળનો પ્રશ્ન જોઈએ ડીઝલ એન્જિનની શોધ કરનાર વૈજ્ઞાનિક કોણ હતા તો તે હતા રુડોલ્ફ કોણ હતા રુડોલ્ફ નેક્સ્ટ ક્વેશ્ચન પૃથ્વીની સપાટીના કેટલા ભાગ પર પાણી છે ત્રણ ભાગ્યા ચાર નીચેના બળતણોમાંથી હવા પ્રદૂષણની રીતે સૌથી શુદ્ધ કયું છે કુદરતી વાયુ વીજ પ્રવાહનો એકમ ખાલી જગ્યા છે એમ્પિયર બરાબની વિશિષ્ટ ઘનતા કેટલી છે જીરો પોઇન્ટ વાણું નેનો કણનું કદ કેટલું હોય છે નેનો કણનું જે કદ હોય છે એક નેનોમીટરથી સો નેનોમીટર હોય છે એકથી સો નેનો મીટર સફેદ પ્રકાશમાંથી લીલો અને ભૂરો રંગ બાદ કરવાથી ખાલી જગ્યા રંગ મળે લાલ સૂર્યગ્રહણ વખતે સૂર્ય વચ્ચે ચંદ્ર હોય શું હોય પૃથ્વી અને પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર હોય ઠંડા પ્રદેશોમાં વાહનોમાં વાતાવરણમાં અર્ધ વચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે આ ઘટના કઈ છે

સાદી બેટરીની શોધ કોને કરી હતી વિદ્યુત પ્રવાહ ની ઉષ્મીય અસર પર કામ કરતું સાધન કયું છે વિદ્યુત સ્ત્રી નેક્સ્ટ ક્વેશ્ચન સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય છે આભાસી અને ચતુ ખાલી જગ્યા એટલે નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવતું નિરીક્ષણ પ્રયોગ નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે તો પાળા પ્રાથમિક રંગોની વાત કરીએ તો લાલ વાદળી પીરો અને લાલ લીલો વાદળી ઓપ્શન એ અને બી બંને રાઈટ આન્સર થશે ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન

ીટરો વોલ્ટમી વોલ્ટામીટના લીધે ઉલ્કા ભારતનો અવકાશી ઉપગ્રહ એટલે એટલે ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ ઇન્ડિયન નેશનલ સેટેલાઇટ એટલે આનું આપણે પૂરું નામ જણાવવાનું હતું કયું કાપડ કટિંગ સિલાઈ કરતા પહેલા પાણીમાં પલાળવું જરૂરી છે સૂત્રાઉ નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યુત પ્રવાહની મદદથી કોઈ ધાતુનો ઢોળ બીજી ધાતુ પર ચઢાવવાની પદ્ધતિને શું કહે છે તો તેને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે ઓકે મિત્રો જો ચેનલ ઉપર ન આવો તો આપણે ટૂંક સમયની અંદર કોન્સ્ટેબલનો ફ્રી લાઇવ કોર્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ ટૂંક સમયની અંદર એટલે કે ત્રણ દિવસની અંદર ઓકે એના માટે આપણે પચાસ હજાર સબસ્ક્રાઈબરની જરૂર છે જો તમે દરેક મિત્રો પોતાના પાંચ મિત્રો જોડી ચેનલને પહોંચાડો તો આ ટૂંક સમયમાં આ આંકડો પાર થઈ જશે અને આપણે કોન્સ્ટેબલનો ફ્રી લાઈવ કોર્સ ચાલુ કરી શકશું તો અત્યારે જ શેર કરો બધા વ્યક્તિઓ ઓછામાં ઓછા પાંચ મિત્રો જોડે નેક્સ્ટ ક્વેશ્ચન લેન્સના પાવરનો એસઆઈ એકમ કયો છે ડાયોપ્ટર પૃથ્વી પરના દરેક સજીવો માટેનો મુખ્ય ઉર્જા સ્ત્રોત શું છે સૂર્ય બરફનું કેટલું હોય છે બત્રીસ ફેનહિટ ઓઝોન સ્તર કયા વિકિરણોનું શોષણ કરે છે પારજાંબલી નીચેના ઉદાહરણોમાંથી અવાહકનું ઉદાહરણ જણાવો ચામડું, રબર, કાચ આ તમામ શું છે તો કે આ તમામ વસ્તુઓ અવહક છે. ઓપ્શન D રાઈટ આન્સર થશે. પુસ્તક પરથી થતું પ્રકાશનું પરાવર્તન કયા પ્રકારનું હોય છે? તો તે હોય છે અનિયમિત. અનિયમિત. નીચેનામાંથી કયા કુદરતી સંસાધનને પુનઃજીવિત કરવું શક્ય નથી? તો આ પ્રશ્ન આપણે રદ કરીએ છીએ. અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે કાર્બન ડેટિંગ પદ્ધતિ નીચેનામાંથી કોનો વકરી ભવનાક સૌથી વધુ છે તો નો વકરી ભવનાક સૌથી વધુ હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન હેલિના ધૂમ કેતુનો આવર્તકાળ કેટલા વર્ષ છે 76 વર્ષ નીચેનામાંથી કયો રંગ ગરમી ગુસ્સો ભય જેવી અસર બતાવવા માટે વાપરી શકાય લાલ રંગ નેક્સ્ટ ક્વેશ્ચન સાયકલના શોધકનું નામ જણાવો એટલે કે સાયકલની શોધ કોણે કરી હતી તો સાયકલની શોધ મેક મિલન મેક મિલને કરી હતી

દીવાસળી બનાવવા કયો રાસાયણિક પદાર્થ વપરાય છે એટલે કે માચીસ એટલે કે બાકાસ જે આપણે આવે છે તે બનાવવા માટે કયો રાસાયણિક પદાર્થ વપરાય છે લાલ ફોસ્ફરસ નેક્સ્ટ ક્વેશ્ચન વિનાશક જંતુઓને પાસે આવતા રોકવા માટે પેસ્ટની અંદર કયું કેમિકલ વાપરવામાં આવે છે કોપર સલ્ફેટ નેક્સ્ટ ક્વેશ્ચન સફેદો બનાવવામાં નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે ઇથેનોઇક એસિડનો નાયલોન નાયલોન કયા સમૂહ છે 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 જે તે નાયલો બાયોગેસના બંધારણમાં પ્રમાણની દ્રષ્ટિએ બીજા નંબરનું મુખ્ય ઘટક ખાલી જગ્યા છે કાર્બન ડાયોક્સાઇડ જીપ્સમ અને પ્લાસ્ટર ઓફ પેરિસ વચ્ચેનું પાણીના અણુનો તફાવત ખાલી જગ્યા છે ખાલી જગ્યા છે તો તે છે ટેફલોન ખાસ ખાસ પ્રશ્ન બનશે દૂધે દૂધ એ વિક્ષેપિત કલા પ્રવાહી અને વિક્ષેપિત માધ્યમ પ્રવાહી હોય તેવા કલીલ પ્રકાર ખાલી જગ્યાનું ઉદાહરણ છે ઇમલસન કયા વૈજ્ઞાનિકે સૌ પ્રથમ વખત તત્વની પ્રાયોગિક રીતે ઉપયોગી હોય તેવી વ્યાખ્યા પ્રતિપાદિત કરી હતી તો એ કરી હતી એન્ટોની લોરેન્ટ લેવો નેક્સ્ટ ક્વેશ્ચન નીચે કઈ ધાતુ હંમેશા મુક્ત સ્વરૂપે હોય છે નીચેનામાંથી કઈ ધાતુ હંમેશા મુક્ત સ્વરૂપે હોય છે આ પ્રશ્ન ખોટો આપે છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કયો તટસ્થ ઓક્સાઇડ કયો છે ઓક્સાઇડ છે તો આની અંદર સીઓ અને એનો સીઓ અને એનો આ બંને તટસ્થ ઓક્સાઇડ છે બંને સાચે જવાબ દેશી તેથી નેક્સ્ટ ક્વેશ્ચન તત્વના પરમાણુ કેન્દ્રમાં રહેલા કણો વચ્ચે કેટલા પ્રકારના બર પ્રવર્તે છે ત્રણ દાંતનું બહારનું પડ સાનું બનેલું હોય છે જે દાંત હોય છે જર્મન સિલ્વરમાં સિલ્વરનું ટકાવાર પ્રમાણ જણાવો જીરો ટકા લાલ કિડીના શરીરમાં ખાલી જગ્યાને લીધે તે ચટકો ભરે તો ભરતરા થાય છે

કાળા કલર ધાતુના વેલ્ડિંગ માટેની જ્યોત કયા નામથી ઓળખાય છે ધાતુના વેલ્ડિંગ માટેની જે જ્યોત હોય છે તે ઓક્સી એસિટિલીન જ્યોત તરીકે ઓળખાય છે મિત્રો ફરીથી કહી દઉં આપણે ટૂંક સમયની તો કોન્સ્ટેબલનો સંપૂર્ણ ફ્રી લાઈવ કોર્સ એમસીક્યુ વાળો જેમાં આપણે કોન્સ્ટેબલમાં બેઠા પ્રશ્નો પૂછાય શો હોય સો આપણામાંથી એવા એમસીક્યુ આપણે જવા લઈ જઈ રહ્યા છીએ એ પણ ફ્રી અને એ પણ લાઈવ તો આના માટે આપણે પચાસ હજાર કે એ સબ્સક્રાઈબરની જરૂર છે જો તમે દરેક વ્યક્તિ એક વ્યક્તિ ફક્ત પાંચ સબસ્ક્રાઇબર પોતાના વિદ્યાર્થીઓને શેર કરે તો આ ટૂંક સમયની થઈ જશે અને આપણે કોન્સ્ટેબલનો સ્ટાર્ટ કરી શકશું ઓકે અને આ એમસીક્યુ એવા હશે તમારું સો પેપરમાંથી આ એમસીક્યુમાંથી બેઠે બેઠા તમને એસી પ્રશ્ન જોવા મળશે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કયો વાયુ નિષ્ક્રિય છે તો તે છે હિલિયમ કયા સ્તરમાં ઓજોનનું વિઘટન થાય છે સ્ટેટોસ્ફીયર જલદ એસિડ નું પીએચ મૂલ્ય ખાલી જગ્યા છે જલદ એસિડ નું પીએચ મૂલ્ય કેટલું છે તો તે છે 1 પ્લાસ્ટર ઓફ પેરિસ કોના કેલ્સિન થી મેળવવામાં આવે છે તો તે જીપ્સમ ના કેલ્સિનેશન થી મેળવવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન એક્સ એક્સરે ખંડની દિવાલો ખાલી જગ્યા થી બનાવવામાં આવે છે

બ્રાસ એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે બ્રાસ એ તાંબુ અને ઝીંક મિશ્ર ધાતુ છે ખાલી જગ્યા એ તેલ અથવા જ્વલનશીલ પ્રવાહીની આગને બુજાવવા માટે શ્રેષ્ઠ છે તો એ છે વેરાઈ વેરાઈજિંગ પ્રવાહી નેક્સ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યા એ 1000 ગ્રામ દ્રાવક દીત દ્રાવ્યના મોલ્સની સંખ્યા છે મોલા લીટી શુદ્ધ પાણીની મોલારિટી ખાલી જગ્યા છે પંચાવન પોઈન્ટ છપ્પન પંચાવન પોઈન્ટ છપ્પન મોલારિટી હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન સૌથી મજબૂત પેરામેગ્નેટિક ગેસ કયો છે સૌથી મજબૂત પેરામેગ્નેટિક ગેસ છે ઓટુ ઓટુ નેક્સ્ટ ક્વેશ્ચન પૃથ્વીના પેટાળમાં સલ્ફર કઈ પદ્ધતિથી મેળવાય છે

છે સેલ્યુલોઝ આ સેલ્યુલોઝ જે કુદરતી પોલિમર છે સ્ક્રબ થી કયા પ્રકારનો વાયુ દૂર કરી શકાય છે સલ્ફર ડાયોક્સાઇડ નેક્સ્ટ ક્વેશ્ચન કોઈ પણ કાર્બનિક સંયોજનોની રાસાયણિક ક્રિયાશીલતા તેના ખાલી જગ્યાના કારણે હોય છે ક્રિયાશીલ સમૂહ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કઈ ધાતુને ટીપી શકાય છે પરંતુ તેમાં ઉપાનાનો ગુણધર્મ ખાસ નથી લેડ પાણીમાં દ્રવ્ય પાણીમાં પ્રમાણ ઘટતા બીઓડી બીઓડી વધે છે શું થાય છે બીઓડી છે ન્યુટ્રોનના શોધકનું નામ જણાવો તો ન્યુટ્રોનની શોધ ચેડવી કરી હતી નીચેનામાંથી કયો વિકલ્પ સ્ટીલ બ્રોન્ઝ અને બ્રાસ જેવો છે મેગ્નેશિયમ એસિડ તરીકે ઓળખાતી ઘટના હવામાં રહેલા કયા પ્રદુષક ને લઈને સામાન્ય નાઇટ્રોજન ઓક્સાઇડ રચના કયા આભારી છે મેન્ડેલીફ શહેરી વિસ્તારમાં સાંજના સમયે સી નું પ્રમાણ કેટલું વધે છે અઢાર ટકા અને આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે કે સ્મોગ શું છે કે સ્મોગ શું છે તો સ્મોગ એ ધુમ્મસ અને ધુમાડાનું મિશ્રણ છે ઓકે ઓપ્શન ડી રાઈટ આન્સર થશે તો આ હતા આજના એકસો પ્રશ્નો કેટલા એકસો પ્રશ્નો થયા છે ટોટલ ઓકે જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને શેર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટૂંક સમયમાં આપણે કોન્સ્ટેબલનો લાઈવ કોર્સ આવવા જઈ લાવવા જઈ રહ્યા છીએ જેની અંદર ફક્ત એમસીક્યુ હશે જેમાં કોન્સ્ટેબલની અંદર જેટલા પણ એમસીક્યુ જે પૂછાવાના છે એ તમામ એમસીક્યુ હશે એ પણ લાઈવ એ પણ ફ્રીમાં ઓકે આના માટે પચાસ હજાર કે આપણે ટાર્ગેટ છે જો તમે એક મિત્ર જો તમે એક વિદ્યાર્થી દરેક પાંચ અન્ય વિદ્યાર્થીઓને શેર કરશો તો આ ટૂંક સમયમાં આ આંકડો પૂર્ણ થશે અને આપણે કોર્સ ચાલુ કરી શકશું તો ટૂંક સમયમાં અત્યારે જ શેર કરો અને આ આંકડો પૂર્ણ કરો તો ફરીથી મૂન વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર